નમસ્કાર, લોકસભાના લાઇવ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. હું છું રાધા. ગુજરાત ફર્સ્ટની ટીમ આજે ઉત્તર ગુજરાતની એ ધરા પર પહોંચી છે જ્યાં આદ્ય શક્તિ માં જગદંબા શાશ્વત સ્વરૂપે બિરાજે છે. અમારી ટીમ ત્યાં પહોંચી છે જે જિલ્લાનું નામ બનાસ નદીને કારણે પડ્યું છે. અમારી ટીમ ત્યાં પહોંચી છે જ્યાં એશિયાની સૌથી મોટી બનાસ ડેરી આવેલી છે. રાજસ્થાનની સરહદે આવેલ અને 70% ખેતી તથા પશુપાલન પર નભતી એ બેઠક એટલે બનાસકાંઠા લોકસભા બેઠક. આ બેઠક પર બે મહિલાઓ વચ્ચે સીધો રાજકીય જંગ આ વખતની ચૂંટણીમાં થવા જઈ રહ્યો છે. ત્યારે ભાજપે રેખાબેન ચૌધરીને જ્યારે કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને મેદાને ઉતાર્યા છે. બંને ઉમેદવારો સહિત મતદારોએ ગુજરાત ફર્સ્ટની સાથે શું વાતચીત કરી એ અમે તમને જણાવીએ. એ પહેલા જાણવું એ પણ જરૂરી છે કે વર્ષ 1951માં આ બેઠક અસ્તિત્વમાં આવી હતી. કોંગ્રેસને 10 વખત જ્યારે ભાજપને 6 વખત જનતાએ આશીર્વાદ આપ્યા છે. 2 વખત જનતા પક્ષ, 1 વખત સ્વતંત્ર પક્ષને પ્રજાએ ચૂંટી અને દિલ્હી સુધી પહોંચાડ્યા. આમ આ એક એવી બેઠક છે જ્યાં કોઈ એક પાર્ટીનું હંમેશા વર્ચસ્વ જોવા નથી મળ્યું. જનતાએ જે રીતે સમય સમય પર સરકાર બદલી છે એને જોતા સ્પષ્ટ કહી શકાય કે જાતિવાદી સમીકરણના આધારે આ બેઠક બુમરાણ મચાવી જાય છે. ત્યારે ભાજપના મહિલા ઉમેદવારનું શું કહેવું છે હવે તે પણ જાણીએ. મને બહુ આનંદ થાય છે કે જે ભારતીય જનતા પાર્ટીએ બનાસકાંઠાના લોકસભા ઉમેદવાર પર મહિલાને પસંદગી કરી છે તે મારી એકલીનું નહીં પણ બનાસકાંઠાની દરેક મહિલાઓનું સન્માન કર્યું છે તેમ હું માનું છું. તથા મારા દાદાશ્રી આદ્યસ્થાપક બનાસડેરી કલબાબાઈ નાનજીભાઈ પટેલ ને આ મારી પસંદગી કર્યા બદલ શ્રદ્ધાંજલિ પાર્ટી આપી છે તેવું હું માનું છું. જાણવું એ પણ જરૂરી છે કે ડોક્ટર રેખાબેન ચૌધરી બનાસ ડેરીના આધ્યસ્થાપક ગલબાભાઈના પૌત્રી છે. છેલ્લા 20 વર્ષથી ઇજનેરી કોલેજમાં અધ્યાપકની ફરજ નિભાવી ચૂક્યા છે. એમનો પરિવાર પર ભાજપ સાથે જોડાયેલો છે. રેખાબેનના પતિ હિતેશ ચૌધરી જિલ્લા મહામંત્રી પણ છે. બહેનોના કલ્યાણ માટે રેખાબેન સતત પ્રયત્નશીલ રહે છે. તેમણે MSc, MPhil અને મેથેમેટિક્સમાં PhD સુધી અભ્યાસ કર્યો છે. જોકે બીજી તરફ પાછલા 28 વર્ષથી જનજન સાથે સીધા જોડાયેલા ગેનીબેન ઠાકોર વર્ષ 2024માં થનાર મતદાન પહેલા શું કહી રહ્યા છે હવે એ પણ સાંભળીએ. બનાસકાંઠા રસાકસી વાળી સીટ અને ઉમેદવાર છે કોંગ્રેસના ગેનીબેન ઠાકોર. સીધી વાત તેમની સાથે કરીએ. બેન, તમને અંદાજો છે અને સાથે અનુભવ પણ વિધાનસભાનો છે અને લોકસભા લડવા જઈ રહ્યા છો. બનાસની જનતા ગેનીબેન માટે શું કહે છે? સમગ્ર બનાસકાંઠા જિલ્લાની અંદર હું 1 મહિનાથી ચૂંટણીનું કેમ્પેઇન કરું છું. ઉમેદવાર જાહેર થયા પછી લોકોમાં જે ઉત્સાહ, ઉમંગ અને અમને જે સ્નેહ પ્રેમ આપી રહ્યા છે એ અદ્ભુત છે. લોકસભાની ચૂંટણીની અંદર ક્યારેય આ રીતે લોકો એટલા બધા જાગૃત નથી હોતા અને એટલો બધો ઇન્ટરેસ્ટ પણ નથી હોતો. પણ આ પહેલી વખત 1947માં એક અંગ્રેજો સામેની લડાઈ, ગાંધીજી લડી અને દેશને આઝાદી અપાવવા માટે જે એક આંદોલન કર્યું હતું એવું એક આંદોલનના ભાગરૂપે સમગ્ર બનાસકાંઠા જિલ્લાના 37 થી 18 કોમ જ્યાં ગામમાં જઈએ ત્યાં બધી વ્યવસ્થાઓ જાતે કરે છે અને સામેથી ઉપરથી 5, 25, 500, 1000, 2000, 5000 આપી અને સુકન કરાવે છે. એટલે જનતા ચૂંટણી લડે ત્યારે બીજા કોઈ સંસાધનોની જરૂર પડતી નથી. બનાસકાંઠાની જનતાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવો પડે. ગેનીબેનને કેમ લોકસભામાં પસંદ કરે લોકો અને કેમ મત આપે? લોકશાહીમાં કોઈ પણ મતદાર મતદાન આપે ત્યારે 2-3 પ્રકારનો વિચાર ચોક્કસ કરતા હોય છે. એક વિચાર એવો કરે કે જેને આપણે મત આપવા જઈ રહ્યા છીએ એનો ભૂતકાળ કેવો છે. એક એવો વિચાર કરે કે વર્તમાનમાં એમનો વ્યવહાર લોકો જોડે કે આગેવાનો કે એમની કામ કરવાની પદ્ધતિ શું છે અને ભવિષ્યમાં અમને વોટ આપશું તો આમની પાસે કઈ અપેક્ષા આપણે રાખી શકીએ. આ 3 પ્રકારનો વિચાર કરે ત્યારે મારા 28 વર્ષના જાહેર જીવનમાં, તાલુકા પંચાયતના પ્રમુખમાં, જિલ્લા પંચાયતમાં, 10 વર્ષ ધારાસભ્યમાં, તો મારા મત વિસ્તારના કામો મેં અગ્રેસિવ રહીને
વિપક્ષમાં પણ રહીને સૌથી વધારે કામ એ વિધાનસભામાં કર્યા છે અને મતદારોને ભરોસો હોવો જોઈએ કે આપણો પ્રતિનિધિ કોઈ પણ સંજોગોમાં સંઘર્ષ કરશે, એ વ્યક્તિગત સ્વાર્થમાં નહીં આવે, વેચાશે નહીં અને ઈમાનદારીથી વફાદાર રહીને કામ કરશે. ચોક્કસથી ભાજપના ઉમેદવારને ગેનીબેન કેવી રીતે જુએ છે અને ટક્કર માને છે કે પછી સરળતા? હા, મારે કોઈ ઉમેદવાર માટે કોઈ ટીકા ન કરવી જોઈએ, એ પણ મહિલા છે, હું પણ મહિલા છું. આ વિચારધારાની ચૂંટણી છે અને વિચારધારાની ચૂંટણી હોય ત્યારે ઘણી વખત અમે કહીએ કે કોઈ પણ જાહેર જીવનના વ્યક્તિઓ માટે લોકો એનો ભૌગોલિક એરિયા, વિસ્તારની સમસ્યાઓ, આવા અનેક પ્રશ્નોથી થોડા ઘણું વાકેફ રહેવું અને હોવું જોઈએ. એનું કારણ કે આ જિલ્લાને સમજતા કોઈ નવો વ્યક્તિ હોય તો એને 10 વર્ષ થાય. આજે મને 28 વર્ષ થયા, છતાં પણ અલગ અલગ વિસ્તારની ભૌગોલિક સ્થિતિ અલગ અલગ, પ્રશ્નો અલગ અલગ. ત્યારે રાજકારણમાં એજ્યુકેશન અને એના કરતાં અનુભવ અને એક ઘડાયેલા લોકોની જે ઝીરો ગ્રાઉન્ડ ઉપર કામ કરવા માટેની જે એક પ્રણાલિકા, એક પ્રેરણા અને એક અનુભવ, આ ખૂબ જરૂરી હોતું. બેન, કોંગ્રેસમાં ક્યાંક અત્યારે ભાંગતોડ ચાલી રહી છે અને ભાંગતોડ વિશે ગેની બેન શું કહી રહ્યા છે? કોઈ ભાંગતોડ થતી નથી, જે જવું હોય ને જાય, રહેવું હોય ને રહે, એને પોતાના જાહેર જીવનના વ્યક્તિઓને એટલું ચોક્કસથી વિચારવું પડે કે કોઈ પણ વ્યક્તિ, અત્યારે હું તાલુકા પંચાયતની પ્રમુખ 18 વર્ષે થઈ, એ ટાઈમે મને કોંગ્રેસ પાર્ટીએ તાલુકા પંચાયતની પ્રમુખ બનાવી, તો એના 28 વર્ષ થયા, 10 વર્ષ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભ્ય, આ બધું મને મોટી કરનાર મારા મત વિસ્તારના લોકો, કોંગ્રેસ પાર્ટીના આગેવાનો. હું કાંઈ નથી એટલે ખબર પડે કે મારું વેલ્યુએશન કેટલું છે, પણ કોઈએ મોટા કર્યા પછી એનું વેલ્યુએશન એ નક્કી કરે તો એ હું માનું ત્યાં સુધી લોકશાહીનું એક હનન કહેવાય. ગેનીબેન આટલા બધા લોકપ્રિય છે તો જે રીતે કોંગ્રેસ છોડીને જે ભાજપમાં ગયેલા અને પછી કોંગ્રેસ જે વાતો કરે છે કે એમને તોડવામાં આવ્યા અથવા તો એમને દાબ, લોભ, લાલચ આપવામાં આવ્યું, તો ગેનીબેન માટે પણ કંઈક આવું ભાજપે વિચાર્યું છે? આવી કોઈ ક્યારેય બની પડે? એક વખત 28 વર્ષમાં જે ભૈયા માટે થયું મારા માટે થયું જ હોય, પણ મેં કીધું એમ કે જ્યારે આપણે ઈમાનદારીથી ચૂંટણી લડાય અને આપણે મતમાં આવવા જઈએ ત્યારે એમ કે તમારો કિંમતી ને પવિત્ર મત મને આપો, તો કિંમતી ને પવિત્ર મત જ્યારે આપણે કહીએ એનો વેલ્યુએશન, તો પછી આપણે આપણો આગેવાન કિંમતી ને પવિત્ર હોવો જોઈએ મતદારો માટે પણ, એ પણ ના વેચાવો કે તમારો અમૂલ્ય અમૂલ્ય વોટ આપો કે જેનું મૂલ જ ના થાય, તો પછી તમારું પણ મૂલ્ય. એટલે ગેનીબેન બીકાઉ નથી? હા, ચોક્કસથી. છેલ્લો પ્રશ્ન, ગેનીબેન બનાસના લોકોને શું સંદેશ આપવા માંગે છે અને સાથે ગેનીબેન કોને બનાસમાંથી, ચંગુલમાંથી છુડાવવા માંગે છે? મેં અગાઉ કહ્યું એ પ્રમાણે કે બનાસકાંઠા જિલ્લો ગુજરાતનો સૌથી મોટો જિલ્લો, અહીંયા કોઈ સમાજોની વાતો કરવી કે રાજકારણની પારાસીસી સમાન આ બનાસકાંઠા રહ્યો, કોઈ બહારથી આવી અને હું આજે છું તો વા વિધાનસભા જ મારું કાર્યક્ષેત્ર 28 વર્ષ રહ્યું. મારું જે હારાનું ગામ છે એ દિયોદરમાં છે, પણ તો હું કાયમી મારો એક જ સ્વભાવ રહ્યો કે હું જ્યાં જે લોકોએ મને મોટી કરી એ વિસ્તારમાં જ મારે રહેવું જોઈએ અને મને હું હારી છું કે ખરાબ છે ત્યાંના વિસ્તારના લોકો જ જાણતા અને જાણતા હોય. બરાબર, કાયમી જ્યાં વચ્ચે રહેતા હોઈએ તમારો વ્યવહાર કેવો છે. આજે ધારો કે હું બનાસકાંઠા છું તો મને સૌરાષ્ટ્રના લોકો ના જાણતા હોય પણ બનાસકાંઠા, હવે મારું કાર્યક્ષેત્ર બનાસકાંઠા. એમ દરેક વ્યક્તિએ પોતાના વિસ્તારમાં કે પોતાની જન્મભૂમિ ઉપર સારું કામ ન કર્યું હોય, સારું કરવા માટેના પ્રયત્નો ન કર્યા હોય, ભાઈચારાની ભાવના ન રાખી હોય, માત્ર વ્યક્તિ સ્વાર્થોને લૂંટ્યા જ હોય તો આવી નોબતો આવતી હોય છે. ગુજરાતમાં બનાસકાંઠામાં અત્યારે એવું કહેવાય છે કે બનાસના બેન ગેની શા માટે કે બનાસકાંઠાના તમામ પ્રાણ પ્રશ્નો હું એક વ્યક્તિગતને, કોઈ ગરીબની દીકરી હોય, કોઈ પશુઓ માટેની વાત હોય, કોઈ આંગણવાડી બહેનોને ન્યાય અપાવવાની વાત હોય, કે VC ના જે કાંઈ આપણા કામ કરે છે એને આંદોલનમાં મદદ કરવાની હોય, કોઈ વ્યક્તિગત કોઈ તંત્ર એટેક કરે અને એનામાં નફા નુકસાનનો ધોરણ જોયા વગર એના ફેવરમાં આવી અને વહીવટી તંત્રને હામે પડીને એને ન્યાય અપાવવો પડે, પછી વહીવટી સરકાર ના માને તો ન્યાયતંત્ર સુધી જવું પડે, પણ જઈને પણ એને ન્યાય અપાવવા માટેના અંતિમ સુધી, કેમ કે એક ડૉક્ટર કોઈ પેશન્ટને બચાવવા માટે અંતિમ સુધી એના પ્રયત્નો કરે, એમ હું ન્યાય માટે મારા કાયમી અંતિમ પ્રયત્નો કોઈ પણ માટે રહ્યા છે. ચોક્કસથી બેન, ખૂબ ખૂબ આભાર, આજની સાથે વાત કરીને ખૂબ આનંદ થયો અને સાથે જ એટલા માટે એક અંતિમ શ્વાસ સુધી લોકોના પ્રશ્ન માટે લડવું એ નેતાનો સ્વભાવ હોવો જોઈએ અને એ સ્વભાવ થકી બેન છે એ લોકો પાસે મત માગી રહ્યા છે અને સાથે જ બનાસનો વિકાસ કરવામાં પણ જે ભૌગોલિક પરિસ્થિતિને જે આધીન છે એના આધારે વિકાસ કરવાનું પણ પ્રણ બેને લીધું છે.
કોઈ પણ લોકસભા બેઠકની વાત કરતા હોઈએ ત્યારે બેઠકમાં કઈ વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે એ જાણવું પણ જરૂરી બની જાય છે. ત્યારે આપને જણાવીએ કે બનાસકાંઠા લોકસભા બેઠકમાં પાલનપુર, ડીસા, દિયોદર, થરાદ, વાવ અને દાતા લોકસભા બેઠકનો સમાવેશ થાય છે. ત્યારે બનાસકાંઠાનો વિકાસ કઈ દિશામાં થયો છે અને શું ખપ હજુ આ બેઠકમાં રહી ગઈ છે એ પણ જાણીએ. લોકશાહીનું સૌથી મોટું પર્વ એટલે કે લોકશાહીનું આ લોકસભાની ચૂંટણી છે અને તેને લઈ પ્રબુદ્ધ નાગરિકો જે છે શું અપેક્ષાઓ રાખી રહ્યા છે, શરૂઆત કરીએ, સીધી વાત તેમની સાથે કરીએ. કેવી રીતે જોવાય લોકશાહીના આ પર્વને અને બનાસના વિકાસની વાત હોય તો કેટલે પહોંચ્યો છે, ક્યાંય બમ્પ આવે છે કે નથી આવતા કે ગાડી એમનેમ રિલાય? બનાસની વાત છે તો હું ચોક્કસ કહીશ, માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતે જે વિશ્વગુરુ બનવાની જે સંકલ્પના વ્યક્ત કરી છે એ અલગ અલગ મુદ્દાની દ્રષ્ટિએ ખૂબ આગળ વધી રહ્યા છીએ. બનાસ પણ એની સાથેની સાથે આગળ વધી રહ્યું છે. નરેન્દ્રભાઈ જે સંકલ્પ કર્યો હતો બનાસને આગળ લઈ જવાનો એ સાકાર થતો દેખાઈ રહ્યો છે. અહીંયા વાત કરીએ નડાબેટની, જ્યાં કોઈ નહોતું જતું, આજે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ જઈ રહ્યા છે, તેના સ્થાનિક લોકોને એનાથી રોજગારી મળી રહી છે. બનાસ ડેરીના માધ્યમથી ખેડૂતો કોરોના જેવા કપરા કાળમાં પણ એક સ્ટેન્ડ તરીકે અને એક મજબૂતાઈથી ઊભા રહ્યા છે. તો હું ચોક્કસ માનીશ કે માન્ય નરેન્દ્રભાઈના શાસનમાં ખૂબ વિકાસ થયો છે અને જે ભારતની ગતિ હતી એની સાથે સાથે બનાસે પણ કદમ મિલાવ્યા છે. આપ કેવી રીતે જુઓ છો બનાસના વિકાસને, શું અપેક્ષાઓ છે કે હજી બનાસને સારું બનાસ કરી શકાય? ચોક્કસ તમને કહીશ કે તમે કહો છો કે હજી સારું કરી શકાય, સારું થયું ક્યારે? પાછલા 10 વર્ષથી અહીંયા ભાજપનું શાસન છે, એની પહેલાં કોંગ્રેસનું શાસન હતું. હું તો ચોક્કસ કહીશ કે આ શાસકોએ ભેગા મળીને માત્ર ને માત્ર બનાસકાંઠાની ઘોર ખોદી છે. આ બનાસકાંઠાની અંદર તમે સરકારી યુનિવર્સિટી ક્યાં છે? એક પણ નહીં. આ બનાસકાંઠાની અંદર તમે જોવા જાઓ ખેડૂતો પાણી માટે આજે પણ વલખા મારી રહ્યા છે. મારા પાલનપુરની અંદર તમે જુઓ તો ટ્રાફિક માટે લોકો આજે પણ લડી રહ્યા છે. ટ્રાફિકની અંદર લોકો પોતાનો જીવ ખોઈ રહ્યા છે, એમ્બ્યુલન્સની અંદર પોતાનો જીવ દમ તોડી રહ્યા છે. તમે આ બનાસકાંઠાના વિકાસની વાત કરો છો, સાહેબ પાછલા 20 વર્ષથી જ્યારથી હું પાલનપુરને જોઉં છું એના એ જ નેતાઓ, જૂના નેતાઓ બધા નવા બની આવી રહ્યા છે. જૂનો દારૂ નવી બાટલીમાં ભરી અને પાલનપુર શહેરને અને બનાસકાંઠાના વિકાસને અહીંયા રોકવા માટે આવતા હોય એવું લાગી રહ્યું છે. અમે એઝ અ સિટીઝન તરીકે એવું કહેવા માગું છું કે લોકોએ પોતાના મતની વેલ્યુ ગણવી જોઈએ અને એમને એમ પોતાના મત ના આપવા જોઈએ. જે જૂના સાંસદો છે એમની જોડે કામને હિસાબો માંગવા જોઈએ. નગરપાલિકામાં અત્યારે જુઓ તો પ્રાથમિક સુવિધામાં રોડ રસ્તા ખુલ્લી ગટરો પડી છે, રોડ રસ્તાના ક્યાંય ઠેકાણા નથી, 5મા દિવસે રોડ બનાવેલો તૂટી જાય છે. આવી ફરિયાદો ઓન પેપર રેકોર્ડ ઘણા લોકો કરે છે પણ ક્યાંક કોઈ પણ પ્રકારની કાર્યવાહી થતી નથી. બધા હળી મળીને રોટલો શેકવાનું કાર્ય કરી રહ્યા છે. કે રોજગારીની જેમ વાતો આવતી હોય તો બનાસમાં આપની દ્રષ્ટિએ રોજગારી ક્યાં ક્યાં ઊભી થઈ છે, કેવી કેવી ઊભી થઈ છે અને હજી પણ કેટલી અપેક્ષાઓ છે રોજગારીની દ્રષ્ટિએ રાખીશું? અને પાલનપુર શહેર હતું એ ડાયમંડ નગરી કહેવાતું હતું, પણ આજે ડાયમંડમાં બહુ બેરોજગારી આવી છે અને લોકોએ કારખાના બી બંધ કરી દીધા છે, એના કારણે એ લોકો પલાયન કરી રહ્યા છે. આપ કઈ રીતે જુઓ છો અને શું લાગે છે તમને કે બનાસ નો અવરોધ છે કે પછી વિકાસ? બનાસકાંઠામાં મને 26 યર થયા છે, પણ છેલ્લા 15-1 વર્ષથી હું અત્યારે બનાસકાંઠાને જોઈ રહ્યો છું. એમાં મને કોઈ પણ જાતનો વિકાસ લાગતો નથી. ખાલી પેપરના ચોપડે ચડે કે વિકાસ થાય છે, રોડ બને છે, ના હાઈવે બન્યો, ના હાઈવે બન્યો, ના બ્રિજ બન્યો. બ્રિજ તૂટી જાય, મૂળ નેતાઓના ઘર ભરાય, ગરીબ માણસ એની જ પરિસ્થિતિમાં છે, અમીર અમીર બનતો જાય છે, મીડિયા વર્ગ બિચારો પીસાઈ રહ્યો છે. બનાસની વાત કરું, બનાસ એક બહુ મોટું હબ ડેરી અને ડેરી થકી બનાસની ઓળખાણ પણ છે. પશુપાલકો હોય, ખેડૂતો હોય કે બધાની એક આશ છે બનાસ ડેરી છે. બનાસ ડેરી લોકો માટે કેટલી ફાયદાકારક થઈ છે અને સાથે જો સાંસદ ચૂંટણીને આવે તો એમાં ફેરફારો અથવા તો એની ત્રુટિઓ કોઈ હોય અને કેવી રીતે ફાયદો કરાવ્યો છે? ચોક્કસ જે ભાઈએ વાત કરી છે બે વિષય ચોક્કસ લઈશ. એક તો બનાસ ડેરી, બનાસ ડેરી જોવા જઈએ તો કોરોના કાળમાં ઉમંગભાઈ જે પ્રકારનું કામ થયું છે કે હું ગામડાથી બિલોંગ કરું છું, ગામડાઓમાં મહિલાઓએ ડેરીના ઉપર પોતાના બાળકોને ખૂબ ભણાવ્યા છે અને કોરોના જેવા કપરા કાળમાં ડેરીના માધ્યમથી લોકો ઊભા રહી શક્યા છે. પશુપાલન એકમાત્ર એવો વ્યવસાય બનાસકાંઠાની જીવાદોરી એટલા માટે ગણું છું બનાસ ડેરીને કે પશુપાલન એકમાત્ર વ્યવસાય એવો છે કે જેના લીધે ગામડામાં રહેતા તમામ લોકો ટકી રહ્યા છે. સાથે સાથે એક મુદ્દો બીજો જે પાલનપુરથી તમે લાવ્યા છો કે હેલ્થની દ્રષ્ટિએ આખા વિશ્વમાં સૌથી મોટામાં મોટું જો કોઈ યોજના હોય તો આયુષ્યમાન ભારતની યોજના છે. તમે હાલ ગમે તે જોશો
પહેલાંના સમયમાં એવું થતું કે જ્યારે કોઈને પોતાના બાયપાસની સર્જરી કરવાની હોય, સ્ટેન્ડ મૂકવાના હોય, તો લોકો એમના એમ મરી જતા હતા પોતાના પાસે પૈસાના અભાવે. અને લોકો એ રીતે વિચારતા હતા કે કશું નહીં, હવે આ દવા નથી કરાવી કારણ કે હું એટલા પૈસા નહીં ખર્ચી શકું. એની જગ્યાએ તમે 10 લાખ રૂપિયા સુધી ગુજરાત સરકારે અને ભારત સરકારના સહયોગથી એમાં ગુજરાત સરકારે વધારાનો ફાળો ઉમેર્યો અને 10 લાખ રૂપિયા પર પર્સન, એટલે એક મોટા મોટી વિશ્વની યોજના એવી છે કે જેના લીધે તમામ લોકો પોતાની ફ્રી સારવાર ગમે તે કરાવી શકે છે. જે નેતા પણ ચૂંટાઈને આવે, ખાસ કરીને જે ત્રુટિ છે, જે ફરવા લાયક સ્થળો હોય એની સાથે સાથે જ્યાં વાત થઈ રહી છે સિવિલ હોસ્પિટલની વાત હોય, ક્યાંક જે કાર્ડ જેમને મળ્યા છે, કાર્ડનો આયુષ્યમાન કાર્ડ છે તેનો ઉપયોગ નથી થઈ રહ્યો, કાં તો એના આધારે ક્યાંક બનાસની અંદર તેઓને સારવાર નથી મળી રહી, બનાસ ડેરીની વાત હોય તો ત્યાં પણ ક્યાંક પશુપાલકોને પણ પૂરતો ન્યાય મળે તેવી અપેક્ષાઓ વ્યક્ત કરવામાં આવી છે. અને એ પણ આશા રાખીએ કે આવનારા સમયમાં બનાસ એક સારું બનાસ બનીને ઉભરી આવે. ભારતને યુવા દેશ તરીકે ઓળખાવવામાં આવે છે ત્યારે બનાસકાંઠાના યુવાનોનો મિજાજ પણ જાણીશું. જોકે એ પહેલા જણાવીએ કે બનાસકાંઠા લોકસભા બેઠકમાં નવી યાદી પ્રમાણે કુલ કેટલા મતદારોનો સમાવેશ આ વખતે કરાયો છે. તો આપને જણાવીએ કે આ બેઠક પર પુરુષ મતદારોની સંખ્યા વધી 10,11,855, જ્યારે મહિલા મતદારોની સંખ્યા વધી 9,46,472. આમ કુલ 19,58,343 મતદારો 22 સાંસદનું ભવિષ્ય આ વખતે ઈવીએમમાં કેદ કરશે. હવે આ બેઠકની જ્ઞાતિવાદી સમીકરણ પર એક નજર કરીએ તો આ એક એવી લોકસભાની બેઠક છે કે જ્યાં ઠાકોર સમાજની સૌથી વધુ વસ્તી 16% જેટલી છે, ત્યારબાદ ચૌધરી સમાજની 10%, તો ક્ષત્રિય સમાજની 7%. આમ પટેલ, બ્રાહ્મણ, રબારી, દલિત અને આદિવાસી સહિત લઘુમતી સમાજના મતદારો પર નિર્ણાયક ભૂમિકા મતદાન વખતે ભજવી જાય છે. બનાસકાંઠા લોકસભાની અંદર વાત કરીએ તો બટાકા એ બનાસકાંઠાનું ઘરેણું કહેવાય અને એના લીધે બનાસકાંઠા છે એ વિશ્વભરમાં ઓળખાય છે. ઘણી બધી એવી જગ્યાઓ છે જેના કારણે બનાસકાંઠા છે એ ઓળખ પામી છે. માર્બલ ઉદ્યોગ હોય તેને લઈને, ખાસ કરીને જે રીતે GIDC ઉદ્યોગ હોય, બોર્ડર પણ અહીંયા આવેલી છે, નેશનલ બોર્ડર હોય કે પછી સ્ટેટ બોર્ડર હોય તેને પણ આ જિલ્લો છે એ અડે છે અને લોકસભાના વિસ્તાર પણ ત્યાં અડે છે. આ વખતે તમામ લોકોની નજર આ બેઠક ઉપર છે કારણ કે ખૂબ રસાકસીવાળી મેચ, એટલે કે રાજકારણની મેચ છે, લોકસભાની ચૂંટણીની મેચ અહીંયા જઈ રહી છે. ત્યારે પહેલાં આપણે યુવાનો છે સીધી વાત તેમની સાથે કરીશું. પહેલાં તો આવું સૌનું ખૂબ સ્વાગત કરું છું ગુજરાત ફર્સ્ટના લાઈવ સ્ટુડિયોમાં. કેવી રીતે જોવો છો બનાસકાંઠાના રાજકારણને અને ખાસ કરીને લોકસભાની ચૂંટણી? બનાસકાંઠાનું રાજકારણ તો વિકાસલક્ષી કાર્યોને શોભે છે અને આવનારા સમયને અને સમયને આગળ જોતા આપણે બધાએ સૌ જાણીએ છીએ કે વિકાસના કામો કેવા થયા છે. એ ગુજરાત રોડ મોડલની વાત હોય કે પછી અમારા બનાસકાંઠાની વાત હોય, બનાસકાંઠા જોવા જઈએ તો અંતરિયાળ વિસ્તારનો અને પહેલાં તો એવું કહી શકાય કે જ્યાં પથ્થરમાં પણ પાણી ન હતું અને આ જિલ્લાને પાણીદાર બનાવી અને આ જિલ્લાની સમૃદ્ધિ અને વિકાસમાં જે કાર્ય થયા છે મોદીજીના નેતૃત્વ હેઠળ, એટલે આપ બધાએ જાણો છો કે વિકાસના કામો કેટલા થયા છે. તમે કેવી રીતે બનાસકાંઠાને જોવો છો અને બનાસકાંઠાની જ્યારે વાત થતી હોય ત્યારે બટેકું પહેલું યાદ આવે કારણ કે એનું કોલ્ડ સ્ટોરેજ અને એના બટેકા લગભગ ભારત આખું ખાય છે અને એને લઈને જે જો વિકાસની વાત કરીએ તો કેવા કામો અહીંયા થયા છે, અપેક્ષાઓ આવનારા સાંસદ પાસે શું છે? અમે જાણીએ છીએ કે બનાસકાંઠા છે ખેતી પ્રધાન રાજ્ય છે જે રાજ્યને ખૂબ મદદગાર કરે છે. અહીં બાજરી છે, મગફળી છે, બટાકા છે, એમનું ભારે ભરખમ ઉત્પાદન થાય છે અને એટલું નથી કે માત્ર ઉત્પાદન થાય છે પણ એની સાથે સાથે એની બટાકાને રાખવા માટે કોલ્ડ સ્ટોરેજ છે, ગંજ બજારો આવેલી છે, એનો પણ બહુ બધો વિકાસ થયો છે, તેમજ એ બાકી બધા ક્ષેત્રો પણ આગળ છે. એ પૂરા ભારતને ના પણ પૂરા વિશ્વને કહી શકીએ એવું બધાને દૂધ આપે છે. સૌથી મોટી દૂધ મંડળી આવેલી છે. આ બધા કાર્યો ભાજપની અંડર બહુ સારા એવા થયા છે અને ભવિષ્યમાં પણ થતા રહેશે એવી અમને અપેક્ષાઓ છે અને આ વખતે લાગે છે કે રેખાબેન ચૌધરીનો વિજય થશે. યુવાન છો, મતદાન કરેલું છે અને લોકસભાનું પહેલી વખત કરવાના કે બીજી વખત કરવાના? બીજી વખત. તો લોકસભામાં એક યુવાન તરીકે કઈ વિચારધારાથી મતદાન કરવા જવું? દરેક યુવાને પોતાના ક્ષેત્રમાં જે રહેલા રાજકારણ હોય એમને જોવાના, તેમજ એ શું કામ કરી રહ્યા છે એ જોવાનું. તો બનાસકાંઠામાં અહીંયા બહુ સારું એવું કામ કર્યું છે. મેં એક વાર વોટ કર્યું છે અને હવે બીજી વાર પણ હું વોટ કરીશ અને બીજા પણ યુવાનોને હું એ જ સંદેશ આપીશ કે તમે ચોક્કસપણે વોટ કરશો અને દેશનું ભવિષ્ય આગળ વધારશો. યુવાનો એટલે શિક્ષણની વાત આવે, શિક્ષણની દ્રષ્ટિએ બનાસકાંઠા શું કહી રહ્યું છે? કોઈ ખપ ઊભી થતી હોય શિક્ષણની દ્રષ્ટિએ, કોલેજ હોય, મેડિકલ કોલેજ હોય, અન્ય સ્કોલરશિપની વાત હોય તો વિદ્યાર્થીઓને મળે છે?
ભાજપ સરકારની અંદર આપણને દરેક છોકરો મતલબ કે આગળ વધે અને જાગૃત થાય તથા સારો અભ્યાસ લે એ માટે દરેક જગ્યાએ એમને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. એ શિષ્યવૃત્તિના કારણે પોતાની ફી ભરે તથા આગળ વધી શકે એ માટે ભાજપ સરકાર જે કાર્ય વિકાસનું કરી રહી છે એ મહત્ત્વનું કાર્ય કહેવાય અને આપણને એક ભાજપ સરકારના ઋણી છીએ. ભાજપ સરકારનું આપણા ઉપર ઋણ છે, હું તો એવું માનું છું. અને 100% મતદાન થશે અને ભાજપ પાલનપુરની અંદર તો રેખાબેન જીતે એવી આશા છે અને જીતશે પણ ખરા. આપની દ્રષ્ટિએ આ ચૂંટણી કઈ રીતે માપી શકાય, કારણ કે લગભગ બધાની નજર આ વખતે બનાસકાંઠા ઉપર વધારે છે, એક રસાકસી પણ અહીંયા હર વખતે હોય છે. વિધાનસભાની ચૂંટણી હોય તો અમુક સીટોને બાદ કરતા રસાકસી છે અને આ લોકસભાની ચૂંટણી પણ દેખાય રહી છે. દેખીતું છે કે આપણે જોયું છે બે ટર્મ સતત ભાજપ સરકાર આવી છે અને એનું આવવાનું કારણ છે કે તેણે વિકાસ કર્યો છે, લોકોમાં જાગૃત થશે, લોકો જાણે છે કે સરકાર સારું કામ કરે છે, સારો વિકાસ કરે છે અને તેને જોઈને સતત 2 વર્ષ આવી છે અને 3જી વર્ષ પણ ભાજપ સરકાર આવશે અને બનાસકાંઠામાં 100% ભાજપ સરકાર જવાની છે. આ પર આપ સૌનો એટલા યુવાનોનો મત છે અને યુવાનોનો મત એટલા માટે માયને રાખે છે કે યુવાનો છે, યુવાનો દેશનું ભવિષ્ય છે અને ભવિષ્યને લઈને જ ક્યાંક યુવાનો રોજગારીની વાત પહેલાં કરતા હોય છે, ભણવાની વાત પણ કરતા હોય છે. સાથે જ કાંઠાનો પ્રશ્ન એ છે પાણીનો, હજી ક્યાંક થોડો અણઉકેલાયેલો છે, જલ્દીથી ઉકેલાય તેવી અપેક્ષાઓ પણ બનાસકાંઠાના યુવાનો રાખી રહ્યા છે. તો આ હતો બનાસકાંઠા લોકસભા બેઠકનો સંપૂર્ણ ચિત્તાર. બસ આવા જ અનોખા અંદાજની સાથે અમે આગળ પણ બતાવતા રહીશું લોકસભાની અન્ય બાકી બેઠકોનો રિપોર્ટ. મને આપશો રજા, આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.